હેલો હેલો ભાઈ, હવે થોડો ખખડાટ બંધ કર દો. હા, અને વારે વારે કહેવામાં આવી રહ્યું, કાર્યક્રમ ચાલુ થયો તારનો, બેહી જા. અરે ભાઈ, દલિત ના દીકરા છો ને, બીજી વાર નો કહેવાનું, બેહી જા પાર ભાઈ, બેહી જાઓ. આ સ્ટેજ ઉપર ભાઈ આની કેપેસિટી તૂટે ને આ સ્ટેજ ની. ઘણી જગ્યાએ જોયું છે તમે, હું હાલત થાય છે બરાબર. એટલે કાલ હવારે કોઈ જઈને વાત ન કરે કે કાલના પ્રોગ્રામમાં આમ થયું હતું બરાબર. એટલે વધારાના હોય એટલે મહેરબાની કરીને એને પણ વિનંતી છે. હા, મારી આરે ઘણા બધા આવ્યા છે, મેં હેઠે બેહાડ્યા છે, મારી જોડે પણ ઘણા આવ્યા છે, મારા કાકા પોતે આવ્યા છે, હેઠે બેહાડ્યા છે બરાબર. જો અમે કલાકારો જો આટલું ઓલું રાખતા હોય તો તમારી ફરજ બને છે, કાર્યક્રમ આપણો છે, આપણે એને સાથ અને સહકાર આપીને ઉજળો બનાવવાનો છે. અને કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા કઈક શબ્દ એવો બોલાઈ જાય, અને આજનો જે કાર્યક્રમ છે, હયે હયુ જ્યાં દળાય છે, ભેળા બેહીને બધાને મોજ કરવાની છે. જેટલા કલાકારો અહીંયા છે, સાહેબ કોઈ વધારે કલાકાર આપણે લાવ્યા નથી, જે પત્રિકામાં નામ છે એ જ આવ્યા છે, બધાને મન મૂકીને સાંભળવાના છે, કોઈ કલાકારને ખોટું ન લાગે, કોઈ બાકી ના રહી જાય, એવી રીતે સમયને માન આપી અને આપણે આજની રાત મોજ કરવાની છે. પણ શરૂઆતમાં હવે હજી ખખડાટ છે થોડો ભાઈ, હાવ હાવ સાયલેન્ટ કરી. અમે વાતોના માણસ ભાઈ, આંખો બંધ કરીને ભજન ગઈએ ને તો સારું લાગે, બાકી આંખો બંધ કરીને બોલીએ ને તો મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે. મારા બાપ, એટલે આ ભજન ના માણસ છે, બધા વાતો ના માણસ છે, મોજ 100% કરવાની છે. અને ઝાલાવાડ માં ગેરંટી વાળો કલાકાર હોય તો રવિરાજ વાણિયા છે, એક જ છે સાહેબ, એટલે મોજ આવશે 100% બરાબર. કેમ કે જિસ ગાંવ મે બારિશ કમ હોતી હૈ વહાં કી ફસલે ખરાબ હો જાતી હૈ, જિસ ગાંવ મે બારિશ કમ હોતી હૈ વહાં કી ફસલે ખરાબ હો જાતી હૈ, ઓર જિસ ઘર મે બાબા કી તસવીર નહીં હોતી ઇસ ઘર મે રહેને વાલો કી નસલે ગુલાબ હો જાતી હૈ. યાર, ઇસ ઘર મે રહેને વાલો કી નસલે ગુલાબ હો જાતી હૈ. અને ત્યારે શરૂઆત કર્યા પહેલા ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ ને જોરદાર તાળી ના ગ્રાથી વધાવેલો સાહેબ. અને બીજો સૌરાષ્ટ્ર નું સાવદ જેને બિરુદ મળ્યું છે સાહેબ, આ બિરુદ ની વાત છે સાહેબ. ગોંડલ વટી જાવી, રાજકોટ વટી જાવી અને માંગરોળ નું પાદર આવે એટલે ખબર પડે કે વિશન કાથર ને યાદ કરવા પડે સાહેબ. રાજકોટ માં પગ મૂકીએ એટલે હેમંતભાઈ ચૌહાણ ને યાદ કરવા પડે, કચ્છ માં વિયા જાવી એટલે નાના ડેરા ને યાદ કરવો પડે, દાંડી ગીર માં આટો મારતા હોય તો અમારા રાજભા ગઢવી ને યાદ કરવા પડે. આ કલાકારો નો નિયમ છે. અને આ જેને બિરુદ મળ્યા છે, એ બિરુદ અમથે અમતા નથી મળતા, એની વાહે સાહેબ બાબા સાહેબ ના નામ ઉપર પીએચડી કરી છે મારો બાપ. ભલે ભલે, આમ તો નથી મળતું સાહેબ, આ આ હાવ એમ નામ, આ બધા આ ઉમટી પડે છે ને સાહેબ, એમ નામ નથી આવતા. હજી ભાઈ આ બાજુ હાવ, બે મિનિટ પછી તમતાર આપણે એક દિવસ સ્પેશિયલ સેલ્ફી માટે અને વાતો માટે ગોઠવું છું ફરી કે બરાબર ને વિશનભાઈ. એટલે આ વિશનભાઈ કાતે હું ફર્સ્ટ વાર મળ્યો છું ભાઈ વિશનભાઈ. હા, હું ફર્સ્ટ વાર મળ્યો હતો. અને આજે એક વાતની મોજ આવી છે સાહેબ, આ એકલો જો ગુજરાત ગાંડું કરતો હોય તો હવે તો બે થયા છે મારો બાપ, ભૂકા કાઢી નાખવાના છે. એકલો જો ભાઈ વિશન કાથડ જો ગુજરાત ગાંડું કરતો હોય તો હવે એનો ભાઈ ભેળો રવિરાજ વાણિયા ભેળો છે ભાઈ, ભૂકા કાઢી નાખવાના છે 100%. એમાં 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 સુટકો છે નહીં. એટલે બીજી વાત, આ આ આ તાળીના ગડગડાટે વિશનભાઈ ને એવી રીતે વધાવેલો, મહેકો તો એસા મહેકો કે બહાર રોકો હો સાજાય, ઓર તાલી બજાવ તો એસી બજાવ કે કાથડ કો જો સાજાય, જોરદાર તાળીના ગડગડાટે વિશનભાઈ કાથડ. અને ત્યારે હજી તો આ નંબરિયા પડે છો, પિક્ચર આખું બાકી છે વિશનભાઈ. અને વિશનભાઈ મને નવો વિચાર આવ્યો અત્યારે કે બાબા સાહેબ ના નામ ઉપર વિશનભાઈ રાતો ની રાતો બોલે તો ખૂટે નહીં. આજના કાર્યક્રમમાં મેં વિશનભાઈ ને મન મૂકીને હાંભળા પછી મને વિચાર આવ્યો કે બાબા સાહેબ ના નામ ઉપર વિશનભાઈ બોલ્યા છે તો હજી ઘણા એવા સમાજમાં સંતો પડ્યા છે, ઘણા બધા એવા પડ્યા છે, તો મારે કઈક નોખું પીરવવું છે તમારી આગળ, કઈક નોખું રજૂ કરવું છે સાહેબ, મોજ આવે ને એવું. તો એક વાર હાથ ઊંચો કરી જય ભીમ. આંકો રોસો આવ્યો, આમ નો હોય બાપ, મરદ ના દીકરા બેઠા છે, જલે કો આગ કહેતે હૈ બુજે કો રાખ કહેતે હૈ, જલે કો આગ કહેતે હૈ બુજે કો રાખ કહેતે હૈ, ઓર ઉનમે સે જો બારૂદ નિકલતા હો ઉસે ભીમરાવ કહેતે હૈ. યાર, ઉનમે સે જો બારૂદ નિકલતા હો ઉસે હમ ભીમરાવ કહેતે હૈ. તો એક વાર
क्या बात है साहब, आज सौराष्ट्र नो हावत तो ठीक से, हमे हजारो हावत भेगा थया से, मारो बाप आ दलित ना दीकरा आज हावत थईने आवा से, केम के कुलवीत जाति करे अने खड हावदडा खाए तो लाजे दलित ना दूधडा ने कातो भवनी भोथप थाय, मारो बाप तो लाजे दलित ना दूधडा अने भवनी भोथप थाय, अने ईथी આગળ જો હાવદ કોઈને કેવો હોય તો જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાય ઈ દલિતની જાત। साहेब भूखो रे पण कोई दी खड़ नो खाय आ ई सिंहनी जात, भूखो रे पण खड़ नो खाय ई सिंहनी जात। अने भला मणा आ आ आ वातु करियो ने, मेरा पसीनो माल तो गोलन गाडा भरे, भला माना मेरा पसीनो माल ई तो गोलन गाडा भरे, पण एक वार हामे निकली जाय ने जेनु जीवता बावडू नो जलाय ई आ दलित नी जात, मारो बाप जेनु जीवता बावडू नो जलाय ई सिंह नी जात। अले इथी आगळ वात करू तो खूणा मा बेहिन टिफिन खाई ने ई कोक बीजा बाबा साहेब एक माटे नहीं आखा देश माटे एम कहवाय के समानता समान बंधारण बांध्युं छे, बधाने न्याय मळे एवुं बंधारण बांध्युं छे, एटले आ कड़ी कहूं छुं केवी ખૂણામાં બેહીન ટિફિન ખાય ઈ કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત સાહેબ, જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત। અલે ઈથી આગળ જો વાત કરું તો મેઘલી રાતે સાહેબ માર્ગ દેતા અમે જોયા છે, મેઘલી રાતે માર્ગ દેતો મે એને જોયો છે, પણ જેના અંધારામાં સીલ વર્તાય ઈ સિંહની જાત ભરા માણા। અને ત્યારે તમારી સામે સાહેબ બાબા સાહેબની વાત વિશનભાઈએ કરી, પણ હું શું લઈને આવ્યો છું ખબર છે, આજ હું કાર ભરેલી આજે હું બે વાત લઈને આવ્યો છું, परिचय छे जगत आखा मा कोई माने बधा एवा बैठा छे ने तो या कड़ी जोजो ताकात कोनी सही, परिचय छे मंदिर मा देवो ने मारो ओलो मस्जिद मा खुदा मने ओळखे छे, परिचय छे मंदिर मा देवो ने मारो ओलो मस्जिद मा खुदा मने ओळखे छे, अरे नथी मारू व्यक्तित्व कोई थी छानो, आ बाबा ना प्रतापे बधा ओळखे छे, भला माना आ बाबा ना प्रतापे बधा ओळखे छे। अने साहेब ई मर्द डायरो आजे भेळो थयो होय त्यारे शुरुआत ની અંદર સાહેબ જેને જેને કઈ કર્યું છે ને એને અમે 100% બિરદાવી છે, જેને કઈ કર્યું છે સમાજ ની અંદર, અને વારે વારે કહું છું સાહેબ આ સમાજ સાહેબ ખાલી સમાજ પણ થોડુંક બંધ થઈ જાય ને તો બહુ મજા આવશે આમાં, આ સમાજમાં હું જાહેરમાં કહું છું સાહેબ આ સમાજમાં કોકના પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો ને તો જ આ સમાજ ઊંચો આવે, સાહેબ પગ ખેંચવાના બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો તો સમાજ ઊંચો 100% આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અલે સાહેબ હું જાહેરમાં કહું છું આથી બાઇક લઈને નીકળશો ને આપણામાં જ હું તમને કહું છું, હા આજે વાતની શરૂઆત કર્યા પહેલા સાહેબ પારકો કે ને આપણને કઈ નડતું જ નથી, પોતાનો કઈક કહી જાય ને તાર વાંધો પડે, બાઈક લઈને આયલા જતો ને કોકને યાર અથડે ને બે લાફા મારી દે ને તમને કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ હગો તમારો કાકો તમને એક ગાળ દે ને તો તમને વહમું લાગશે, આ પોતાના જે દી મારે છે ને તે દી આંકડું લાગે એની એક નાની એવડી વાત તમને કહી દઉં, ગામડા ગામની બજાર બે દુકાન એક હોનાની એક લોઢાની, ખરા બપોરનું ટાણું ને એમ કહેવાય કે લોઢાની દુકાનમાંથી લોઢાની કડી ઉડે અને હોનાની દુકાનમાં પડે, અને હોનાની દુકાનની અંદર એમ કહેવાય કે લોઢાની કડી પડી એટલે લોઢાની કડી રોવા માંડી, હોનાની કડીએ દાંત કાઢીને કીધું કે તું કડી છો હું કડી છું હું કામ રોવેશ, અને તારે હોનાની કડીને લોઢાની કડીએ કીધું કે વેચાવાનું છે ને એટલે રોવું આવે છે, અને તારે હોનાની કડી દાંત કાઢીને બોલી હતી કે ગાંડી વેચાવાનું તારે અને વેચાવાનું મારે છે, તું દુકાનમાં પડી ને હું દુકાનમાં પડી રોવાનું થોડું હોય તે કે એટલે રોવું નથી આવતું, કે તો એ કે ઘાટ ઘડાય ને એટલે રોવું આવે, હોનાની કડી કે ગાંડી ઘાટ તારો ઘડાય તો ઘાટ મારોય ઘડાય એમાં રોવાનું થોડું હોય, અને તેદી હોનાની કડી ને લોઢાની કડીએ કીધું તો કે ગાંડી ઘાટ ઘડાય ને એનો વાંધો નથી, કે તો એ કે માથે અથોડા પડે ને
એટલે રોવું આવે છે ને તેદી હોનાની કડીએ કીધું કે ગાંધી આ ઘાટ તારો ગડાય તો ઘાટ મારોય ગડાય અથોડા તારી માથે પડે તો અથોડા મારી માથે પડે એમાં રોવાનું થોડું હોય અને તારે લોઢાની કડીએ દાંત કાઢીને કીધું તું કે ગાંધી તારી માથે અથોડા પડે ને મારી માથે પડે ને બહુ ફેર છે કે કા કે તું શેની કે હું હોનાની એઠે એરણ શેનું કે લોઢાનું માથે અથોડો શેનો પડે કે ઈ લોઢાનો ઉપર નીચે લોઢું વચ્ચે હોનું ને કે આ મારે તો ગાંધી એઠે લોઢું માથે ઘણનો ઘા પડે ઈ લોઢાનો મારે તો તઈને બાજુ લોઢું મને પોતાના ટીપે એટલે વહમુ લાગે છે સાહેબ પોતાનો જેવી કઈ કહે છે એટલે 100% વહમુ લાગે છે ને જેને જેને સમાજના કામ કર્યા છે જેને સમાજ માટે કંઈક કર્યું છે અને આ સમાજ સાહેબ ઘણા બધા એવા દાખલા છે કે કોઈને પૂછવા ઉભા નથી રહ્યા આ કચ્છનું ગામડું અને અહીંયાની એક બાઈ સાહેબ સાંભળજો દુકાળ પડ્યો પોતાના ભાઈના ઘરે આવતી હતી કે મારો ભાઈ બહુ રૂપિયા વાળો છે આયલીના ઘરે કદાચ 1 ટકના દાણા લઈ આવું અને દાણા લેવા આવીને એનો ભાઈ રૂપિયા વાળો સાહેબ પણ ગામમાં આવતી બેનને જોઈને ભાઈએ કહી દીધું એની વહુને કે સાંભળ મારી બેન આવે છે કચ્છમાં દુકાળ પડ્યો છે અને નક્કી દાણા માંગવા રૂપિયા માંગવા આવતી હોય પણ મારે એને દેવા નથી મારી પાસે જાજા છે નહીં હવે એટલે હું હંતાઈ જાઉં છું ને એની વહુને કહી દીધું કે કહી દેજે ભગાઈ ઘરે નથી સાહેબ દીકરી આવે આવીને ઊભી રહે અને ઊભી રહીને એમ કીધું એની ભાભીએ કે તારો ભાઈ ઘરે નથી બેન વહી જા અને રોટા આહુડે દીકરી હાલી ગઈ ને ભેડી મેઘવાળનો દીકરો એક હામો મળ્યો સાહેબ હવે વાત સાંભળજો મેઘવાળનો એક દીકરો હામો મળ્યો અને બેનને રોટી જોઈ અને હામો જોઈને કહી દીધું કે બેન કા રોગેશ કે મને ઓળખેશ બેને આમ કરીને આમ જોયું કે તું તો જોગડો ભાઈ કે નહીં એ કે આ હું જોગડો છું હું તને રાખડી બાંધતી ઈ છો તું કે આ હું ઈ છું હું જોગડો છું પણ રોવે શું કરવા ઈ તો કે ઈ કે કાઈ નહીં અને કાઈ નહીં કીધું તેની જોગડાએ કીધું કે ભલા માણા મારી બેન મને આહુડાને ઓળખતા આવડે છે આ હરખના નથી દુખના છે સાંભળી લે અને તેની બેને કીધું કે મારા ભૈયા મને કાઈ નથી આપ્યું ને જોગડો બોલો કે મારા ગામમાં મારી દીકરી પગ મૂકે મારા ગામની દીકરી અને ખાલી હાથે જાય જોગડાને પોહાય નહીં અને ઘરે જાય છે બેનને ઊભી રાખે અને આખું ગાડું એમ કહેવાય દાણાનું ફરી 4 રૂપિયાની વાહળી કોથળી બાંધી અને પોતાના 11 વર્ષના દીકરાને ગાડા હારે મોકલે છે કે હાલે આ બધું બેનના ગામમાં ઠલવી આવજે સાહેબ અને ઠલવા જાય ને જોગડો ઘરે પોગે અને ઘરે પોગે ને તાતો મારો બાપ એની વહુ રોવા માંડે છે ને તેદી કીધું તું કે ગાંડી એક ગાડું દાણા આપ્યા એમાં રોવાનું ન હોય આપણે નાનું વરણ કાલ કમાઈ લેવું એ કે એટલે નથી રોતી કે 4 રૂપિયા રોકડા આપ્યા એટલે રોવે કે એટલે નથી રોતી કે તો એ કે તે દાણા રૂપિયા આપ્યા ને તો તારી માના સંસ્કાર હતા એટલે તે આપ્યા સાંભળો જોગડાની વહુ કહે છે કે તારી માના સંસ્કાર હતા એટલે તે રૂપિયા આપ્યા છે દાણા આપ્યા છે પણ હવે મારા ક્યાંક સંસ્કાર હોવો જોઈએ ને કે કયા કે મારો 11 વર્ષનો દીકરો જે ગાડે મોકલો છે ને એ ગાડું જો પાછું લઈને આવે તો મરી જાવ ગાડું દઈ ના આવે તો જીવવું છે સાહેબ કઈ પાછું ન લાવવો જોઈએ ને તેથી એમ કહેવાય કે હવે છોકરો હલવાય છે જો ગાડું લઈને આવે તો પોતાની બૈરી મરે અને સાહેબ ગાડું ન લાવે તો એ વાંધો પડે હવે શું કરવાનું હાંજ પડી ગઈ નેજવા માંડી માંડીને જોગડો જોવે છે અને એમ કહેવાય કે હાંજ વળા ટાણું પડી ગયું અંધારાના ઓળા ધરતીની માથે ઉતરવા માંડ્યા અને દીકરો દોડતો દોડતો આવ્યો અને બાપા મારે નહીં ને એટલે દોડતો દોડતો આવીને કહેવા માંડ્યો કે બાપા તમે ગાડા ભરીને દાણા આપ્યા તમે 4 રૂપિયા રોકડા આપ્યા હું ગાડું મૂકીને મૂકવા ગયો અને ગાડું હાંકીને મૂકવા ગયો ને પછી મને એમ થઈ ગયું કે આ 1 વર્ષ હાલે એટલા દાણા છે આવતા વર્ષે વરસાદ આવે ને તો ફૈબા ખેતર કેમ ખેડે એટલે બળદને ગાડા દઈને આવતો રહ્યો સાહેબ આ મેઘવાળનો છોકરો 11 વર્ષનો હોય અને જેદી સાહેબ ઈ મેઘડો જોગડો મર્યો ને તેદી એમ કહેવાય મારો બાપ ઈ બાઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ હતી ને તેદી કીધું તું કે તમે વણકર અમે વણાર અમારે નાતે નેડે નહીં એટલે તમે વણકર અમે વણાર હવે અમારે નાતે નેડો નહીં પણ તારા ગુણને રોવું તારા ગુણને રોવું આજ કેમ એના ગુણને રોવે છે તારા ગુણને રોવું ગજમાલ તારી જાત નો પૂછું જોગડા ભલા માણા તારા ગુણને રોવું ગજમાલ તારી જાત નો પૂછું જોગડા આ આપણા દીકરા છે સાહેબ આ આ આ સમાજ છે અને ઈથી આગળ વાત કરું ના પાટણ તો બધાય સાંભળું હશે આપણો મોટામાં મોટો ઇતિહાસ આ વીર મેઘમાયો સાહેબ
ઈ પાટણ ની અંદર પ્રભાસ પાટણ નો એક વ્યક્તિ છે, આપણો મેઘવાલ નો દીકરો છે, અને એની માએ એને ખેડ માધા પર મોકલો તો, અને ખેડ માધા પર મોકલો તો ને વચ્ચે ગીર ખોરાસુ ગામ આવ્યું. ગીર ખોરાસુ ગામ આવ્યું, બપોરે 2 વાગ્યાનું ટાણું હતું, અને 2 વાગ્યાનું ટાણું હતું ને તેથી તરહ લાગી, કુવાને કાંઠે ગયો, બેનો પાણી ભરતી હતી, બેનો પાણી ભરતી હતી ને એટલું કીધું કે બેન પાણી પાછો, તો કે આ ભાઈ પાવશું, અને આમ કરીને આમ ઘડો ઊંધો કર્યો ને, અને ઓલા ભાઈએ આમ કરીને આમ રાખો ખોબો ખોબો રાખો ને, બરાબર ધાર પડવાની તૈયારી થઈ ને, તા ઓલી બાઈ બોલી કે તમે કેવા છો, તમે કેવા છો? એટલે તરત ઓલાએ કીધું કે હું મેઘવાળ છું, અને ઠીક એટલું કીધું, તો ઠીક કીધું ને, એટલે ઓલો દીકરો તરત મેઘવાળ નો હતો મૂંઝાણો કે તો ઠીક એટલે શું, તું બોલતા બંધ કેમ થઈ ગઈ, મને ઈ કે પ્રભાસ પાટણ નો છો તો મામેરું લઈને આવ્યો છે. હવે સાહેબ મેઘવાલ નો દીકરો હલવાડ કો, મારા ગામ ની દીકરી ને જો મામેરું ન પગે, સાહેબ દરબાર ની દીકરી, હા પ્રભાસ પાટણ ના ઠાકોર ની દીકરી, દરબાર ની બેન છે, અને કે જો મારા ગામની દીકરીને કદાચ પોગે નહીં તો એ મને મેઘવાળના દીકરાને પહોણ ન થાય. અને સાહેબ વગડામાં આયલો ગયો કે શું કરવું શું કરવું શું કરવું, અંદરથી અવાજ આવ્યો કે આમ જો મૂંઝાતો નહીં ભલા માણા, કે કા મૂંઝાતો નહીં, કે કા હું બેઠો છું, તું જઈને જવાબ આપી દે. સાહેબ કચેરીમાં જઈને રાજાની હામું જઈને કીધું, તમારો રાજા કોણ? કે હામે બેઠા ઈ, કે તમે? કે હું પ્રભાસ પાટણ નો મેઘવાળ નો દીકરો છું. કે હું કરવા આવ્યા છો? કે આજે અમારા બેન નું મામેરું છે ને, કે આ તો સાંભળી લો, અમારા રાજા થી અવાય એમ નથી, અહીંયા એક મરણ થઈ ગયું છે, મામેરું લઈને હું આવ્યો છું, ભલા માણા મામેરું લઈને હું આવ્યો છું. બધા દાંત કાઢ્યા તો કે મામેરા ની હેલું હાલી આવતી હશે કા? અને તેથી મેઘવાળ નો દીકરો બોલ્યો કે અમારી રૂપાળી બાઈ હેલું માં ન હમાય, કે તો અમારી ભાઈ હેલુમાં નો હમાય. અમારા રાજાએ 2 ગામ આપ્યા છે, પૂછ્યા વગર ઈશ્વરીયું કિંદરિયું ગામ મેઘવાલ નો દીકરો આપીને આવતો રહ્યો, ભલા માણા હું વિચારતો કરો સાહેબ, કોઈને પૂછવા ન રહ્યો, 2 ગામ એમ કહેવાય કે દીકરીના નામે લખાવીને આવતો રહ્યો. અને પછી રાજાને મળવા ગયો કે બાપુ મેં 2 ગામ તને પૂછ્યા વગર લખાવ્યા, મારતો તું તારતો તું. અને તેથી પ્રભાસ પાટણ નો રાજા ઉભો થઈને બોલ્યો તો મેઘવાલ ના દીકરાને ખંભે 3 થાપા મારીને કીધું તું શાબાશ, આજ તે મારી આબરૂ રાખી, મારા બાપ 2 ગામ તે આપ્યા, 4 ગામ હું આપું છું તને, ભલા માણા ભલા આજ 4 ગામ હું તને આપું. આ આમથું થાય? આ મંદી નડી ગઈ છે, આ તોય તમે આટલા રૂપિયા ઉડાડો છો? મારે હેમંતભાઈ રજૂ કરવા છે. અમારા ગામમાં એક જણા મંદી નડી ગઈ, હાવ મંદી નડી ગઈ, તેની વહુ આવીને ગાળ્યું દે, કઈ કામ ધંધો કર, કામ ધંધો કર. બોલો કે કઈ હાલતો જ નથી, ટિફિન લઈને પાછો આવું છું. એ કે કઈ ન કરતો, જલેબી ની લારી કર, તોય 100 રૂપિયા જલેબી તો વેચીશ ને. તેના વરને એમ થઈ ગયું કે જલેબી જાજુ રોકાણ નહીં, લોટ બોટ બધું તૈયાર કર્યું. એને વહુ કે ખીલો લાય, ખીલો આપ્યો 8 આના. એને વહુ કે ચાલ એક લોટો આપ, એક લોટો લીધો, લોટામાં કાણું પાડ્યું, જલેબી બનાવવાનું ચાલુ કર્યું. ને એક જણો આવ્યો કે ભાઈ જલેબી શું ભાવ? કે 150 ની કિલો. કે સખાડો તો, આમ કરીને આમ ચાખી, તો કે જાડી બહુ છે. એ કે હમણે પાતળી કરી દો. એને વહુ કે બીજો લોટો લાય, બીજો લોટો મંગાવ્યો, કાણું પાડ્યું, જલેબી બનાવવાનું ચાલુ કર્યું. ઓલા ભાઈ ચાખી, કે હજી થોડીક જાડી. એની વહુ કે ત્રીજો લોટો લાય, ત્રીજો લોટો લાવીને કાણું પાડ્યું, જલેબી બનાવવાનું ચાલુ કર્યું, જલેબી બની ગઈ. ઓલાએ ચાખી, બોલો કે હજી થોડીક જાડી છે. એની વહુ કે ચોથો લોટો લાય, રહોડા માં લોટા ખાલી થઈ ગયા. ને એની વહુ બહાર નીકળી કે રોયા લોટા હું ફેરાઈ ફેરાઈ કરે, ખીલો તો ફેરાઈ તારો બાપ, ખીલો ઈ નહીં રાખે છે. આ ભૂકા નો કાઢ નાખે, અમુક અમુક નડે છે સાહેબ, અમુક અમુક બહુ નડે છે, ભૂકા કાઢ નાખે એવા નડે ભાઈ. એક દાદા છે દુકાને જઈને, હાર્ડવેર ની દુકાન માં જઈને કે કા બેટા રામ રામ, તો કે રામ રામ દાદા શું લેવું છે? એ કે 1 કિલો ગાય નું ઘી આપ. બોલો કે આ હાર્ડવેર ની દુકાન છે, અહીંયા નળ ફુવારા ને વાઇસર મળે, અહીંયા ઘી નો મળે? એ કે ન રાખતો. એ કે ન મળે, હું નથી રાખતો, હાર્ડવેર ની દુકાન દોહા વિયો ગયો. બીજા દી આવ્યો, કા બેટા રામ રામ, કે રામ રામ મજામાં, કે મજામાં હું લેવું દાદા? કે 1 કિલો ગાય નું ઘી આપ. બોલો કે આયા નળ ફુવારા ને વાઇસર મળે, હાર્ડવેર ની દુકાન દો, આયા ઘી નો મળે. વયો ગયો. ત્રીજા દિવસે દાદા આયા, ત્રીજા દિવસે આવ્યા ને બેટા રામ રામ, કે રામ રામ હું લેવું? કે 1 કિલો ગાય નું ઘી આપ. ઓલા નો મગજ વયો ગયો, કા દાદા જો બોણી નો બગાડશો, કાલ આવ્યા તો ફટાકે દઈ દઈશ, બંદૂકે દઈ દઈશ. દાદો કે એમાં બંદૂક થોડી લેવાની હોય બેટા, હું તો આ આયલો. દાદા વયે ગયા, ચોથા દી પાછા આવ્યા, દુકાન વાળા ને એવું કે આ સુધરી ગયો હશે હવે બંદૂક નો,
કીધું ને હવે સુધરી જ ગયો હોય. ચોથા દી દાદા આવ્યા ભાઈ, અને જેવા દાદા આવ્યા આવીને કે બેટા રામ રામ, તે કે રામ રામ, હું લેવું દાદા, એ કે બંદૂક રાખો. ઓલો કે હાર્ડવેર ની દુકાન છે, નળ ફુવારા ને વાઇસર મળે, આ કઈ બંદૂક મળે? ઓલો કે તો એક કિલો ગાય નું ઘી. ઓલો શટર પાડીને ઘરે વયો ગયો ભાઈ. આ આ આ ભૂકા નો કાઢ નાખે. આ કેવા કેવા છે સાહેબ, અમુક અમુક તો જે છે, હા હા, એની વાતો કરવી તો ઓછી પડે મારો બાપ, પણ આ જે ભજન ની મોજ છે, આ બાબાની જે મોજ છે સાહેબ, ખરેખર. અને હું જાહેરમાં કહું છું કે આને વંદન કરવાની જરૂર છે. આપણી સમાજના જેટલા સંતો છે સાહેબ, કેટલા સંતો છે, ઘણા એમ કહે છે કે આટલા સંતો, અરે બાપા, સંત સુરા ની પજાવતી આ મેઘવાળ રતન ની ખાણ, મારો બાપ 108 તો મેઘવાળ સમાજમાં સંતો પડ્યા છે. ભાઈલા ક્યાંય સાહેબ, વાતો કરવી ભાઈ. અને જાહેરમાં કહું છું, આ સામે જેટલા યુવાનો બેઠા, તમારા બાપ દાદા કદાચ ગઈઢા થઈ જાય ને એમ કહે ને કે હરિદ્વાર જાત્રા કરવા જવું છે, તો ચોખ્ખી ના પાડી દેજો કે બાપા 50,000